પરંતુ જે બહેનોની મેં કહ્યું કે પીડા અને આંધ્રપ્રદેશ જેવો કાયદો રોજાનબેન એ એ કાયદો જો એ સરકાર બનાવી શકતી હોય ટ્રાયલ ને બધા કદાચ 500 તમારે જજની નિમણૂક કરવી પડે તો કરવી પડે આમે આપણે ટેક્સ ચૂકવતા હોઈએ 200 રૂપિયા વધારે ચૂકવી દેવાના તો એ જજોની માંડ 200 જજની જરૂર પડે એટલે માંડ વર્ષે 2-3-5 કરોડનો ખર્ચો થાય એમાં ભાઈ સર સૌથી પહેલા તો વધારે પૈસા ચૂકવાની જરૂર નથી કારણ કે જે એડ્યુકેશન સેશના નામે પૈસા જાય છે જે પેટ્રોલના જાય છે આપણને બધાને ખબર છે એટલે અત્યારે મારે ઇકોનોમિક્સમાં પડવું નથી પણ આપણે એમાં પડી જઈએ એટલે વધારે કોઈ જરૂર નથી એફિશિયન્સીની જરૂર છે અને પોલિટિકલ વિલની જરૂર છે અગર આ બે ચીજ થઈ જાય તો સાહેબ આપણો દેશ બહુ આગળ જાય બહુ વિકાસ કરે પોઝિટિવ ડિરેક્શનમાં વિકાસ કરે આવી નેગેટિવ ડિરેક્શનમાં વિકાસ ના કરે મારે આમ કેવું હતું કે આપણે તમે પાર્ટીઓની વાત કરી બધા એકબીજા પર આક્ષેપો કર્યા કે પેલી આમ ગઈ ને પેલા એફઆઈઆર ના કરી બધું જ બહુ સરસ વાત થઈ પણ મારે બધી પાર્ટીઓને પૂછવું છે કારણ કે અત્યારે જ આપણે અહીંયા આ ચેનલ પર તમારી ચેનલ પર ડિસ્કસ કર્યું હતું કે 43% આજે ચૂંટાયેલા એમએલએ આયા છે ને ચૂંટાયેલા અરે લોકસભામાં એમાં 43% શું કે હેવ અ ક્રિમિનલ ધીસ થિંગ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કહો યા ક્રિમિનલ એ લોકો સામે કેસીસ છે અને જેમાંથી 28% પાસે તો સિરિયસ કેસીસ લાઈક રેપ એટેમ્પ ટુ મર્ડર મર્ડર અને વુમેન રિલેટેડ એટલે 28% એ છે જેમાં ભાજપ બે આ કોંગ્રેસ છૂટું નથી ભાજપ ના માન લો 8-9 કે એક્ઝેક્ટ ડેટા નથી પણ 9 યા 10 જેમ બીજેપી રેપ એક્યુઝ છે ત્યારે કોંગ્રેસમાં 5-6 છે એટલે એવું નથી એક ઢેર તો દુસરા કસાય એ છે જ પણ અલ્ટિમેટલી અત્યારે જે બધા નેતાઓ બોલે છે હું લેડીઝ નેતાઓ ખાસ વાત કરું કારણ કે જે એકદમ આમ થયું ને પેલા આમ કર્યું ને આને રિઝાઇન કરો ને માફી માગો ને ફલાણ ઢેકણું પૂછનું ત્યારે ત્યારે તમે સાહેબ જયારે તમારી પાર્ટી આવા લોકોને ઉભા કરે છે ટિકિટ આપે છે ત્યારે તમે ક્યાં જાઓ છો ટિકિટ આપતી જ વખતે તમે બોલો ને એટલે એટલીસ્ટ આપણે જયારે કે રૂટ જયારે મને બીમારી હોય તો આપણે રૂટ કોઝ શોધીએ એટલે આ રૂટ કોઝ છે જે અત્યારે શોધાવા નથી ને પછી આપણે બધા આવી રીતે વાર્તા કરશું એકબીજાની પાર્ટીને બચાવો તમે સાહેબ બહુ સ્ટાર્ટિંગમાં બહુ સરસ કહ્યું મને આજે શરમ આવી રહી છે કારણ કે ઘણી ડિબેટોમાં અમારે જયારે બીજા બધી પાર્ટીઓની બહેનો બેઠી હોય ને પણ એક જૂઠથી વાત કરતી હોય પણ અનફોર્ચ્યુનેટલી એ લોકો પોતાની પાર્ટીને બચાવતી નથી એ લોકો બોલે છે પછી ભલે એની પાર્ટી જે ડિસિઝન લે પણ બોલવાનો એ લોકોનો હક બને છે અનફોર્ચ્યુનેટલી હવે કદાચ એ બી અમારી બહેનોનો હક છીનવાઈ ગયો છે ઇન્કલુડિંગ અગર સ્મૃતિબેનનો બોલો કદાચ એમનો કારણ કે આઈ રિસ્પેક્ટ સ્મૃતિબેન મને એમના પર બહુ રિસ્પેક્ટ છે કારણ કે એક એવી લેડી છે જે લડત આપી શકે છે પણ અનફોર્ચ્યુનેટલી એમને આમાં કેમ ના કર્યું મને એના માટે બહુ મને પોતાને આઘાત લાગે છે સર એક ફાઇનલ વાત મારી કેવું છે કે મારે એક એવી છે કે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા મારો મને મારે 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 તો પોતાને આઈ થિંક પીઆર કે કંઈ કરવી પડશે કે ભાઈ એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા મારું કોન્સ્ટિટ્યુશન મને ફ્રીડમ આપે છે મારું પ્રોટેક્શન ને સેફટી ફરજ છે તો એ મને મળી નથી રહી કેમ કારણ કે મારી જે ગવર્મેન્ટ છે કોઈ બી ગવર્મેન્ટ હું બંને ગવર્મેન્ટ ની વાત કરીશ કે જે લોકોએ મને કમિટ કર્યું છે મને હવે ધોકો આપ્યો છે એઝ અ સિટીઝન કે જે કમિટ કર્યું કે અમે તમને પ્રોટેક્શન આપશું સેફટી આપશું સિક્યોરિટી આપશું એ બધી ક્યાં ગઈ હવે તો સાહેબ બહાર જવાની બીક લાગે છે ભલે પછી તમે એવું ના કહેતા કે ગુજરાતમાં આપણે રાતે 12 વાગે કારણ કે હવે રાતે 12 વાગે નો બી ચક્કર ગયો છે આજે જ અમદાવાદનો ડેટા ગુજરાતનો ડેટા આવી ગયો કે ગુજરાતમાં દિવસનો એક રેપ થાય છે ને 3 મોલેસ્ટેશન થાય છે એટલે આ ડેટા આઈ હોપ ભગવાન આ ડેટા ઓછો થાય વિકાસ ના થાય આ ડેટાનો ઓકે